બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાયપી વ્યાસ સહિત સ્ટાફ ગુંદરના અને ઓથા ગામે એક મિટિંગનું આયોજન કરેલ. બગદાણા પંથકમાં શાંતિ સ્થપાય, તમામ સમાજ એક સાથે સંપીને તહેવારની ઉજવણી કરે અને ભાઈચારો રહે અને કોમી એકતા જળવાઈ એ માટે હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. ક્રિકેટ મેચના પરિણામ બાદ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ ઉશ્કેરણીજનક કોમેન્ટ ભાષાનો ઉપયોગ ન કરવા ટકોર કરેલ. મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન નીચે આવતા ગુંદરના અને ઓથા ગામે બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ સહિત સ્ટાફ અને ગામજનો હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહેલ. નવરાત્રિ તહેવાર અને દિવાળીના તહેવાર દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને ગામમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે માર્ગદર્શન સૂચન સલાહ આપેલ અને ટ્રાફિક એવરનેસ અંતર્ગત વિવિધ માહિતી આપેલ. તેમજ ગામડાઓમાં કોઈ પણ તકલીફ જણાય તો બગદાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવેલ. કોઈ આવારા તત્વો ગામડાઓમાં શાંતિ ડહોળવા પ્રયાસ કરે તો જાણ કરજો, કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે, પોલીસ તમારી સાથે છે ની ખાતરી આપેલ. બંને ગામની ઉપસ્થિત જનતાએ પણ કોઈ પણ કાયદો હાથમાં નહીં લઈ એની ખાતરી આપેલ. બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વ્યાસ મહેન્દ્રભાઈ ચૌહાણ, ધનસુખભાઈ, કપિલભાઈ સહિત સ્ટાફ અને ગામજનો ઉપસ્થિત રહેલ. રિપોર્ટ કમલેશભાઈ ઢાપા સાથે દિલીપભાઈ ચૌહાણ. મારા કહેવા કવર તમને આપણે અમેથી કે સામાન્ય બનાવું, પણ સામાન્ય બનાવને આપણે મોટું સ્વરૂપ આપીએ તો ભારત દેશમાં કાયદો એ કાયદાઓ નથી જ ઉપર જે પ્રમાણે પોલીસ કાર્યવાહી કરે તો એને ઉપર બી વિશ્વાસ રાખો. એનું વ્યક્તિ આવે તો ખોટા પડવા જોઈએ, માર્ગદર્શન આપે. આ જમાનો જીરો એટલા માટે આપણે મિટિંગનું આયોજન કર્યું. વચ્ચે પણ હું આવ્યો હતો ત્યારે મિટિંગ લીધી ત્યારે મેં તમને કીધેલું કે તમારા ગામમાં કોઈ અજાણું વ્યક્તિ આવે તો ફોટા પાડવા જોઈએ, માર્ગદર્શન.